ધોરણ સાત ગણિત પ્રકરણ સાત ત્રિકોણની એકરૂપતા સ્વાધ્યાય સાત પોઈન્ટ એક પહેલો પ્રશ્ન છે, નીચેના વિધાનો પૂરા કરો. એ છે, બે રેખાખંડ એકરૂપ ત્યારે થાય જો આપણે જોયું હતું કે જે બે રેખાખંડની લંબાઈ સરખી હોય તેને એકરૂપ રેખાખંડ કહેવાય. તો બે રેખાખંડ એકરૂપ ત્યારે થાય જો બંને રેખાખંડોની લંબાઈ સરખી હોય. તો આપણે શું લખશું અહીંયા, બંને રેખાખંડોની લંબાઈ કેવી હોય, સરખી હોય. બી છે, બે એકરૂપ ખૂણાઓ પૈકી એક ખૂણાનું માપ 70 અંશ છે તો બીજા ખૂણાનું માપ કેટલું થાય? તો કે બે એકરૂપ ખૂણા હોય તો બંનેના માપ સરખા હોય એટલે 70 અંશ જ થાય. જ્યારે આપણે ખૂણો એ બરાબર ખૂણો બી છે એમ લખીએ ત્યારે એનો સાચો અર્થ શું થાય? તો કે માપ ખૂણો એ બરાબર માપ ખૂણો બી, આવો એનો અર્થ થાય. બીજો પ્રશ્ન છે, એકરૂપ આકારોના બે ઉદાહરણો રોજિંદા જીવનમાંથી આપો. તો એક ઉદાહરણ આપણે એવું લઈ શકીએ કે રૂપિયા 100ની બે સરખી નોટ, નવી નોટ હોય તો બે સરખી નવી નોટ અથવા બે સરખી જૂની નોટ, તો એ બંને નોટ છે એ એક સરખી થશે એટલે બંનેના માપ સાઈઝ ને બધું સરખું હશે એટલે એને એકરૂપ કહેવાય. બીજું, વિજ્ઞાનના બે પાઠ્ય પુસ્તકો ધોરણ 7ના પાઠ્યપુસ્તકો બંને પાઠ્યપુસ્તકો સરખા જ છે. ત્રીજું, શોરૂમમાં પડેલી બે અલ્ટો કાર, પણ આપણે ઉદાહરણ લઈ શકીએ કે બે અલ્ટો કાર છે એ સરખી છે તો એકબીજાને એકરૂપ થશે એટલે આ રીતે આપણે ઉદાહરણો આપી શકીએ. ત્રીજો પ્રશ્ન છે, જો સંગતતા એબીસી, આ સંગતતાની નિશાની છે, સંગતતા એફ ઈ ડી માટે ત્રિકોણ એબીસી, આ એકરૂપની નિશાની છે એકરૂપતાની, ત્રિકોણ એબીસી એકરૂપ છે ત્રિકોણ એફ ઈ ડી છે તો બંને ત્રિકોણના બધા અનુરૂપ ભાગ લખો. અનુરૂપ ભાગ લખવા માટે કઈ રીતે આપણે એકરૂપતા છે એ લખવું પડે? તો બંને ત્રિકોણ આપણે દોરીએ, આપણે બંને ત્રિકોણ એકરૂપ છે એવું સમજીએ, આપણે માપ સાઈઝ ને ધ્યાનમાં રાખતા નથી. હવે આ ત્રિકોણ એ બી સી, તો અહીંયા એ લીધો ત્યાંથી આપણે શું લખશું, એફ ઈ ડી. હવે એની બાજુ એ બી ને એકરૂપ બાજુ એફ ઈ થશે, બી સી ને એકરૂપ બાજુ ઈ ડી થશે, એ સી ને એકરૂપ બાજુ એફ ડી થશે, શિરોબિંદુ એ ને અનુરૂપ એકરૂપ શિરોબિંદુ એફ થશે, બી શિરોબિંદુને અનુરૂપ એકરૂપ શિરોબિંદુ ઈ થશે, સીને અનુરૂપ એકરૂપ શિરોબિંદુ ડી થશે. એટલે આને આપણે ખૂણા કહીશું, ખૂણો એ એકરૂપ ખૂણો એફ, ખૂણો બી એકરૂપ ખૂણો ઈ, ખૂણો સી એકરૂપ ખૂણો ડી. તો આપણે લખીએ, તેથી ખૂણો એ એકરૂપ ખૂણો એફ થશે, ખૂણો બી એકરૂપ ખૂણો ઈ થશે, ખૂણો સી
એકરૂપ ખૂણો ડી થશે અને બાજુ એ બી રેખાખંડને અનુરૂપ બાજુ કઈ થશે EF અથવા FE એ બી બાજુને અનુરૂપ એકરૂપ બાજુ FE બાજુ થશે BC ને અનુરૂપ ED BC એકરૂપ છે ED અને AC બાજુને અનુરૂપ છે FD બાજુ અથવા DF બાજુ તો આ બંને ત્રિકોણના આપણે બધા અનુરૂપ ભાગ છે એ અહીંયા દર્શાવ્યા છે ચોથો પ્રશ્ન છે જો ત્રિકોણ DEF એકરૂપ છે ત્રિકોણ BCA હોય તો ત્રિકોણ DEF ના નીચેના અંગોને અનુરૂપ ત્રિકોણ BCA ના ભાગ લખો તો આપણે બંને ત્રિકોણ લખી લઈએ પહેલા એટલે આપણને વધારે ખ્યાલ આવશે બે ત્રિકોણ આપણે દોરવા પડશે DEF એટલે અહીંયા D લખશું E લખશું અને F આપણે જ્યાંથી પેલું શિરોબિંદુ લખવાનું ચાલુ કર્યું ત્યાંથી જ BCA માટે લખશું BCA હવે ઈને અનુરૂપ કયો ખૂણો છે BCA માં ઈને અનુરૂપ C ખૂણો તો એકરૂપ છે ખૂણો સી EF બાજુ એટલે આ નીચેની બાજુ EF બાજુને અનુરૂપ કઈ બાજુ છે તો CA બાજુ એટલે એને એકરૂપ છે CA બાજુ ખૂણો Fને અનુરૂપ કયો ખૂણો છે તો કે એક ખૂણો ખૂણો Fને અનુરૂપ છે ખૂણો A DF બાજુ છે એને અનુરૂપ કઈ બાજુ છે તો કે DA બાજુ એટલે આ રીતે આપણે ત્રિકોણ DEFને અનુરૂપ ત્રિકોણ CA BCAની અંદર રહેલા અનુરૂપ ભાગ આપણે લખી શકીએ